નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી સ્વાગત કરું છું વીટીવીના ખાસ કાર્યક્રમ કરિયર ગુરુમાં. દર્શક મિત્રો, દર સપ્તાહે અમે આપને બતાવીએ છીએ કે નવી નવી જે કરિયરને લઈને જે ખાસ કરીને ફિલ્ડ હોય છે અને એમાં પણ ગવર્મેન્ટ રિલેટેડ, તેમાં કેવા પ્રકારની તૈયારીઓ કરવી, કેવી રીતે એનું ફોર્મ સબમિટ કરવું, કેવી રીતે પ્રોસેસ આગળ વધારવી અને ત્યારબાદ જે એક્ઝામ હોય છે તેના ઇન્ટરવ્યુમાં પણ કેવા પ્રકારની ચેલેન્જીસ હોય છે, એ તમામે તમામ આખી પ્રોસીજર, કઈ એક્ઝામ અને એક્ઝામમાં પાસ કેવી રીતે થવું, તૈયારી કેવી રીતે, ત્યારબાદ જોબના ઇન્ટરવ્યુ સુધીની આખી પ્રોસેસ બતાવતા હોય છે. ત્યારે ખાસ કરીને તમામે તમામ વસ્તુને લઈને આજે અમે બતાવવાના છે પીઆઈની એક્ઝામ. જી હા, ઘણા બધા લોકોનું આ સપનું હોય છે ત્યારે આ એક્ઝામ પાસ કરવી બિલકુલ સરળ નથી હોતી, પરંતુ હા, યોગ્ય માર્ગદર્શન મેળવવામાં આવે, યોગ્ય જ્ઞાન પ્રાપ્ત કરવામાં આવે અને યોગ્ય રસ્તે આગળ વધવામાં આવે તો ચોક્કસથી કશું જ અશક્ય નથી હોતું. આ તમામ વસ્તુને લઈને ખાસ કરીને આપણને માર્ગદર્શન આપશે પ્રફુલભાઈ ગઢવી. પ્રફુલભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે કરિયર ગુરુમાં. પ્રફુલભાઈ, જણાવશો પીઆઈની કુલ હાલ કહી શકાય કે જે એક્ઝામની વાત થઈ રહી છે ત્યારે તેની કુલ કેટલી જગ્યાઓની જાહેરાત છે? સૌથી પહેલા આપણે વાત કરીએ તો જે પીઆઈની જાહેરાત છે, એ જાહેરાત આવવાની બે વર્ષ પહેલા અલગ અલગ વાત ચાલતી હતી કે એનો અભ્યાસક્રમ શરૂ થશે અને એનો એક પ્રકારની જાહેરાત આવશે. એટલે પીઆઈની જાહેરાત જે છે ને પોલીસ વિભાગની અંદર એના ઇતિહાસમાં પ્રથમ વખત આવી, અને જે ગુજરાત જાહેર સેવા આયોગ જે જીપીએસસી છે, એ જીપીએસસી દ્વારા કુલ 115 જેટલી જગ્યાઓ માટે આ ઓપન ભરતી છે. આ પહેલા કોઈ ક્લાસ 2 ની પીઆઈની આવી પ્રકારની કોઈ ભરતી થતી નથી. એમ એવું હતું કે જે પોલીસ ઇન્સ્પેક્ટર હોય, જે એ પીએસઆઈઓ, એ વ્યક્તિમાંથી બળતી લઈને બનતા. એટલે આ વખતે જે પીઆઈ છે ડાયરેક્ટ ક્લાસ 2, એટલે સૌથી પહેલા તો જે વ્યક્તિ પોલીસ વિભાગમાં જવા માંગતો એના માટે સૌથી મોટું આકર્ષણ એ કે એને ડાયરેક્ટ પીઆઈની પોસ્ટ મળે, એની અમુક વર્ષ પછી એ ડાયરેક્ટ ડીવાયએસપીની અંદર જતો હોય. જ્યારે પેલા ભૂતકાળમાં શું હતું કે જે પીએસઆઈ બને એ પીઆઈ બને, પીઆઈ બન્યા પછી એને ભરતી મળે ત્યારે ડીવાયએસપી બનતા. એટલે પીઆઈની કોઈ ડાયરેક્ટ ભરતી નથી. એટલે આ વખતે જે ભરતી આવી એ પીઆઈની સીધી ભરતી છે. એટલે આની અંદર એનો અભ્યાસક્રમ પણ એ પ્રકારનો આપેલો છે કે ગુજરાત જાહેર સેવા આયોગ જે છે જીપીએસસી, જીપીએસસી દ્વારા ની પરીક્ષા લેવાશે. એના જે તબક્કાઓ છે, કુલ 3 તબક્કા થશે. પહેલા પ્રિલિમ પરીક્ષા હશે, એના પછી શારીરિક કસોટી લેવાશે. શારીરિક કસોટીમાં જે વ્યક્તિ પાસ થશે એને મુખ્ય પરીક્ષા અંદર 4 પેપરની અંદર બેસવા દેવામાં આવશે, અને ચારે પેપરનું જે મેરિટ બનશે એના આધારે એ ગુજરાતની અંદર 1 થી લઈ અને 115 નંબર સુધી અલગ અલગ કેટેગરી વાઇઝ જેમાં આવશે એ મુજબ એને ત્યાં પોસ્ટિંગ આપવામાં આવશે. બિલકુલ પ્રફુલભાઈ, ખાસ કરીને પીએસઆઈ માંથી પીઆઈ થાય એ આખી પ્રોસેસ અલગ હોય ને ડાયરેક્ટ પીઆઈ ની એક્ઝામ, શું ફરક હોય છે, અંતર શું હોય છે આ બંનેમાં? આ બંનેમાં આસમાન જમીનનો ફેરફાર પડે કે સૌથી પહેલા આપણે વાત કરીએ, કોઈ વ્યક્તિ ડાયરેક્ટ પીઆઈ બને તો સૌથી પહેલા તો એ જોબ તરીકેનો જે અનુભવ હોવો જોઈએ એની જોડે હોતો નથી, સિવાય કે કોન્સ્ટેબલ કે પીએસઆઈ હોય અને એને ડાયરેક્ટ સીધી ભરતીથી પરીક્ષા આપી હોય તો પોલીસ વિભાગથી એ વ્યક્તિ માહિતગાર હોય. અહીંયા એવું બનવાનું કે ડાયરેક્ટ જે રીતે આઈપીએસ આવતા હતા એ પ્રકારે પીઆઈ બનનારી વ્યક્તિ ડાયરેક્ટ ત્યાં આવવાની. એટલે એક એ વસ્તુ. અને બીજું કે ભૂતકાળની અંદર કોઈ પીએસઆઈ હોય એને પીઆઈ બનતા બનતા 8 કે 10 વર્ષ થઈ જતા, એના પછી એને બીજા 5 કે 7 વર્ષ છે એ ડીવાયએસપીમાં આવવા લાગતા. એટલે અહીંયા ડાયરેક્ટ સીધો એ ક્લાસ 2 ની અંદર જઈ શકે, એક એ વસ્તુ. બીજું કે જીપીએસસી દ્વારા જ્યારે આવી પરીક્ષા લેવાતી હોય ત્યારે એક મોટા મોટો પ્રશ્ન એ થતો કે કોઈ પણ વ્યક્તિ ગ્રેજ્યુએટ થયા પછી કાયદા ભણતો, એટલે કે એલએલબી થતું, જ્યારે પીએસઆઈની પરીક્ષાની અંદર એવું થાય કે પેલો ગ્રેજ્યુએટ થયા પછી એને કાયદાનું ભણવાનું આવતું, અને એ વ્યક્તિ એલએલબી ના કરી હોય એને કાયદા અલગથી કોઈ ક્લાસીસમાં ભણવા જવા પડતા, અથવા તો કોઈ એના પ્રોફેસર રોકવા પડતા, અથવા કોઈ વ્યક્તિ પાસે એને ગાઈડન્સ લેવું પડતું. પણ અહીંયા તમે જુઓ તો જીપીએસસીનો જે અભ્યાસક્રમ હતો પ્રિલિમ પરીક્ષાનો, એનો એ સેમ ટુ સેમ અભ્યાસક્રમ, અને એ બધી વસ્તુ એવી છે કે જીસીઆરટીની બુકો જે હોય, ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ, એની બધી બુક્સમાં 5મા ધોરણથી લઈને 12મા ધોરણ સુધીની બુક્સની તૈયારી કરે, તેમાં જેટલો પણ અભ્યાસક્રમ આપેલો છે કે ભાઈ ભારતનું બંધારણ આપેલું છે, આંતરરાષ્ટ્રીય સંબંધો આપેલા છે, ઇતિહાસ આપેલું છે, ભૂગોળ આપેલું છે, એની આગળ આપણે જોઈએ તો વર્તમાન પ્રવાહો આપેલા છે, ગાણિતિક કસોટી આપેલી છે, તો આ દરેક વસ્તુ એ જીપીએસસીની તૈયારી કરતા હોય, ગુજરાત ધોરણ સેવા પસંદગી મંડળની તૈયારી કરતા હોય, પંચાયત સેવા પસંદગી મંડળની તૈયારી કરતા હોય, એવી કોમન કોઈ પણ તૈયારી કરનાર વ્યક્તિ અહીંયા જીપીએસસીની પરીક્ષા આ જે પીઆઈની છે એ 80 કે 85 દિવસનો સમયગાળો અત્યારે વચ્ચે છે. કેમ કે સૌથી પહેલા જ્યારે જાહેરાત આવી ત્યારે એવું કીધું કે 29 ઓક્ટોબરે પરીક્ષા લેવાશે, પાછો 2-3 દિવસ પછી જીપીએસસી વાળા સુધારો આલે 15 ઓક્ટોબરે એક્ઝામ લેવાશે. એટલે 15 ઓક્ટોબરને ધ્યાનમાં રાખીને આપણે ચાલીએ તો 84-84 જેવા દિવસ જેવું રહે, પણ આમાં આરામથી 3 કે 4 કલાક રેગ્યુલર કોઈ પણ વ્યક્તિ મહેનત કરે તો ડાયરેક્ટ પીઆઈ ની અંદર પોસ્ટિંગ મેળવી શકે. અહીંયાના તબક્કા આપણે 4 ગણવાના થશે. પહેલો તબક્કો એનો છે પ્રિલિમ પરીક્ષાનો, બીજો તબક્કો એની અંદર આવશે જે આપણે વાત કરીએ તો જે શારીરિક કસોટી છે એ, અને ત્રીજું એનું જે છે એ મુખ્ય વસ્તુ એમાં એવી આવશે કે એ વ્યક્તિ શારીરિક કસોટી પાસ કર્યા પછી જે પાસ થયેલા છે એટલાની મુખ્ય પરીક્ષા જે છે એ વર્ણનાત્મક સ્વરૂપે આવશે. આના અગાઉની પીએસઆઈની જે પરીક્ષા હતી એમાં ઓબ્જેક્ટિવ આવતું હતું બરાબર, અને એના પહેલા પીએસઆઈ હતી એમાં આ વર્ણનાત્મક આવતું. એટલે જૂની જે પીએસઆઈની પરીક્ષા હતી એના જેવી પદ્ધતિ એની મુખ્ય પરીક્ષામાં લાગુ પડશે. એટલે અહીંયા ડાયરેક્ટ પીઆઈ બનવાનો ગુજરાતની અંદર પ્રથમ વખત આ જીપીએસસી થ્રુ એવો ચાન્સ મળશે કે જેને ડાયરેક્ટ પીઆઈ બનવું હોય એ બની શકશે. એના કારણે એક્ઝામનું જે લેવલ છે, જે ટફનેસનું લેવલ છે, થોડું વધારે હાર્ડ કરી દેવામાં આવ્યું હશે, વધારે અમુક સબ્જેક્ટ એમાં ચેન્જ કરીને એડ કરવામાં આવ્યા હશે એવું બની શકે?
ના, અહીંયા જીપીએસસી ની પરીક્ષાનું આપણે જોઈએ તો કશું ટફ હોતું જ નથી, બરાબર. સામાન્ય રીતે વાત કરીએ તો અહીંયા જેટલો પણ અભ્યાસક્રમ આવેલો છે એ પાંચમા ધોરણ થી લઈને બારમા ધોરણ સુધીનું, જેને વ્યવસ્થિત તૈયારી કરી હોય, જેનો પહેલો નંબર આવતો હોય એવો ટોપર સ્ટુડન્ટ નહીં પણ મિડલ સ્ટુડન્ટ હોય ને, 50 માર્ક્સ લાવવા વાળો વ્યક્તિ, 50% વાળો, તો એ પણ અહીંયા પાસ થઈ જાય. પણ તકલીફ એવું થાય કે અહીંયા જે પ્રશ્ન પૂછે ને એ વૈચારિક દ્રષ્ટિએ પૂછે કે ભાઈ આવું હતું તો આવું થઈ શકે, આવું હતું તો આવું થઈ શકે. પછી આપણે જનરલી એવું બનતું હોય કે પેલા પ્રાઇવેટ પબ્લિકેશનના પુસ્તકો લીધેલા હોય, 10મા ધોરણ 12મા ધોરણમાં અમુક જ ફિક્સ કરેલા પબ્લિકેશન હોય એની ચોપડીઓ ગોખેલી હોય, અને જે 8, 9, 10માં પેલા ક્લાસીસ વાળા ભણાતા હોય એ બરાબર ગોખણપટ્ટી કરે છે. એટલે અહીંયા જયારે અધિકારી લેવાનો તો અધિકારી ગોખણપટ્ટી વાળો ના ચાલે, કેમ કે એની સામે આવીને બેસનારો નેતાય હોય અને સામે બેસનારો વ્યક્તિ પ્રશ્ન પૂછવા અભણે હોય અને અડધું પડધું ભણેલો હોય, એટલે ત્યાં વિચારીને જવાબ આવે. એટલે વ્યક્તિ જે ગવર્મેન્ટ જોબ કરવા આવે એ વૈચારિક શક્તિ વાળો હોવો જોઈએ. એટલે અહીંયા જે પ્રશ્ન, ધારો કે લાસ્ટ ટાઈમ જીપીએસસી નું જે ક્લાસ 1-2 ની જે જાહેરાત આવી હતી એનું પરિણામ આવ્યું, તેમાં જોયું તો 82% જેટલું જે મહિલાઓ તેના માટે અટક્યું, જે પુરુષો હતા એનું આપણે ગણીએ તો 113 માર્કે અટક્યું. તો જનરલી રિઝલ્ટ તમે ગણો તો જે ફિમેલ માટેનું હતું એ 20% જેવું અટક્યું કહેવાય, અને જેન્ટ્સ માટેનું હતું એ તમે ગણો તો 25% જેવું અટક્યું કહેવાય. તો 25% વિચારવાની ક્ષમતા, તેવું સીધો એનો મતલબ થાય તો ગોખણપટ્ટી વાળા અહીંયા ક્યાંય ચાલે નહીં. જેને વ્યવસ્થિત સમજીને આખો અભ્યાસક્રમ તૈયાર કર્યો, ભારતનો ઇતિહાસ કેવો હતો, અર્થિત કર્યો હોય, ભૂગોળ જે આપેલી છે કમ્પ્લીટ ટુ કમ્પ્લીટ, વિશ્વ ભૂગોળ, ભારત ભૂગોળ, ગુજરાત ભૂગોળ કર્યો હોય, અર્થ તથા કમ્પ્લીટ ટુ કમ્પ્લીટ ગુજરાતનું આખું, ભારતનું આખું સમજીને તૈયાર કર્યો હોય તો એ વ્યક્તિ અહીંયા આરામથી માર્ક્સ લઈ જાય. બાકી એ જો ગોખણપટ્ટી કરે, આપેલા એમસીક્યુ ગોખી જાય, બજારમાં મળતા પેલા 10 પેપર ને 15 પેપર જે મળતા હોય એ ગોખી લે, ગોખવાથી અહીંયા પાસ થવાતું નથી. કેમ કે એ અહીંયા જે પ્રકારના અધિકારી લેવાના એ મુજબનું લેવલ ટુ લેવલ યુપીએસસી સ્ટાઇલના પેપર હવે નીકળવા લાગે, એટલે એવી તૈયારી કરે એ જ વ્યક્તિ પાસ થાય. એટલે અહીંયા કોઈ ટફ જેવું હોતું નથી કે કોઈ સહેલું હોતું નથી, પણ એક વૈચારિક ક્ષમતા કે તમે વિચારવાની ક્ષમતા ધરાવતા હોય તો આ પરીક્ષામાં તમે પાસ થઈ શકો. બિલકુલ બિલકુલ. ઓવરઓલ જો પોલીસ ખાતાની આ બધી એક્ઝામ્સની વાત કરવામાં આવે તો પરીક્ષા કોણ લેતું હોય છે? આ પરીક્ષાની વાત કરીએ તો ગુજરાત જાહેર સેવા આયોગ જયારે જાહેરાત આપે ત્યારે ગુજરાત જાહેર સેવા આયોગ જીપીએસસી જ પરીક્ષા લેતું હોય, પીએસઆઈ કે કોન્સ્ટેબલની પરીક્ષા હોય તો એ પોલીસ વિભાગ દ્વારા થતી હોય. બિલકુલ. આના ફોર્મને લઈને વાત કરવામાં આવે તો લગભગ કઈ તારીખ સુધીમાં ફોર્મ ભરવાના હોય છે? ફોર્મ ભરવાની આપણે વાત કરીએ તો ઓગસ્ટ મહિનાની 2 તારીખ સુધી એના ફોર્મ ભરાશે. એની ફોર્મ ભરવાની શરૂઆત છે એ 17 જુલાઈથી થઈ ગઈ છે, અને એ ઓજસ જે વેબસાઇટ છે એની અંદર એની લિંક આપેલી છે. બીજું એક જે ગુજરાત જાહેર સેવા જીપીએસસી છે એની અંદર ઓજસ નામની બીજી એક પણ લિંક આપેલી છે, એટલે બંને જગ્યાથી આ ફોર્મ ભરી શકાશે. બિલકુલ બિલકુલ. ખાસ કરીને આને લઈને કોઈ માહિતી પ્રાપ્ત કરવી હોય તો કોઈ વેબસાઇટ કે વગેરે બનાવવામાં આવી શકે છે? માહિતી માટે આપણે વાત કરીએ તો જીપીએસસીની જે વેબસાઇટ આપેલી છે એ વેબસાઇટ ઉપર પીઆઈની પરીક્ષાનો સિલેબસ આખો આપી દીધેલો છે. સિલેબસની સાથે સંપૂર્ણ આખી જાહેરાત કે ભાઈ કેટલો ક્રાઇટેરિયા શું, ઉંમર મર્યાદા, એની પરીક્ષા ફી શું, એનો પગાર શું, એ દરેક બાબતની ત્યાં માહિતી આપેલી છે. બીજું આપણે ઓજસ ગણીએ તો ઓજસમાં જ્યાં ઓનલાઈન ફોર્મ ફિલઅપ થાય ત્યાં 2 પ્રકારનું, એપ્લાય નામ લખેલું ત્યાંથી અરજી ભરી શકાય, બીજું ડિટેલ લખેલી છે એડવર્ટાઇઝની, એ ડિટેલ તમે જો એટલે આખી જે જાહેરાત છે આખી જાહેરાતની એમાં ડિટેલ આવી જતી હોય. બિલકુલ બિલકુલ. આ પરીક્ષાની વાત કરવામાં આવે તો લગભગ કયા કયા માધ્યમોમાં પરીક્ષામાં લેવા આવતા હોય છે? કારણ કે સ્ટુડન્ટ્સ ઘણા બધા ઘણા ઇંગ્લિશ મીડિયમમાં, ઘણા થ્રુઆઉટ ગુજરાતી મીડિયમમાં ભણ્યા હોય તો કયા કયા માધ્યમો હોય છે એમાં? માધ્યમની વાત કરીએ તો અત્યાર સુધી ગુજરાત જાહેર સેવા આયોગ, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ અથવા તો પંચાયત સેવા પસંદગી મંડળ કે પોલીસ વિભાગ, આ દરેકની પરીક્ષા છે ને આ જીપીએસસી 2014 ઇંગ્લિશમાં શરૂઆત કરી ત્યાં સુધી બધી જ પરીક્ષાઓ ગુજરાતી ભાષામાં લેવાતી હતી, પણ જે અંગ્રેજી ભાષાની આપણે અહીંયા સ્કૂલો હોય, હિન્દી ભાષાની સ્કૂલો હોય, એ મુજબ હવે થોડો નવો ટ્રેન્ડ ચાલુ થયો કે ભાઈ જીપીએસસીની અંદર 2 માધ્યમમાં પરીક્ષા લેવાય, એક હિન્દીમાં લેવાય, બીજી ઇંગ્લિશમાં લેવાય. એકચ્યુઅલી આ પરીક્ષા ને જે સેન્ટ્રલ લેવલે છે એ સિસ્ટમ અહીંયા થઈ જાય કે ભાઈ હિન્દીની અંદર પરીક્ષા અને ઇંગ્લિશમાં હોય, પણ આપણે ત્યાં ગુજરાતમાં ટ્રેન્ડ આખો ઊંધો ચાલે કે ઇંગ્લિશમાં પરીક્ષા લેવાય અને ગુજરાતીમાં પરીક્ષા લેવાય, તો હિન્દી માધ્યમ વાળા પણ ત્યાં હોય તો હિન્દી માધ્યમમાં લેવા જાય, તો આ વસ્તુ ત્યાં જોવા નહીં મળતી. આમાં શું અમુક પ્રકારનું જે જૂનો ટ્રેન્ડ હતો એ ટ્રેન્ડ અહીંયા આખો ચેન્જ કર્યો, એટલે ગુજરાત જે છે ને એ પ્રાદેશિક કક્ષાએ તમે સમગ્ર ભારતના જેટલા પણ રાજ્ય બધા તમે ચેક કરો એની પ્રાદેશિક ભાષામાં પરીક્ષા લેવા જોઈએ. અત્યારે ઇંગ્લિશ મીડિયમમાં ભણેલો વ્યક્તિ હોય એ પણ પરીક્ષા ઇંગ્લિશમાં આપી શકે એવો ઓપ્શન છે. બીજો ઓપ્શન એવો આપેલો છે કે જે વ્યક્તિ ગુજરાતી મીડિયમમાં ભણેલો હોય એ ગુજરાતી મીડિયમમાં આપી શકે, પણ અહીંયા આપણે જોઈએ ને સમગ્ર ગુજરાતના બધા ક્લાસીસ દરેક યુનિવર્સિટીના સીસીડીસી સેન્ટર અથવા તો જે વિનામૂલ્ય ક્લાસીસ ચાલતા હોય અથવા ટોકન ભાવથી ચાલતા હોય એમાં તમે ચેક કરશો તો જે ગુજરાતી મીડિયમના છોકરાઓ હોય ને એ સૌથી વધારે ટોપ ઉપર આવે. ઇંગ્લિશ મીડિયમનો છોકરો હોય ગુજરાતનો ઇતિહાસ આવે, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો આવે, ગુજરાતની ભૂગોળ આવે, એટલે ત્યાં જીસીઆરટી જે ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ છે એનું ગુજરાતીમાં ભણ્યો ના હોય એટલે એના ઓબ્જેક્ટિવ લેવલે એને ત્યાં તકલીફ પડતી હોય. એટલે મીડિયમ ઇંગ્લિશ વાળા સક્સેસ થાય એના કરતા મીડિયમ ગુજરાતી વાળા આ ગુજરાત સરકારની પરીક્ષામાં આપે એમાં સૌથી વધારે 95% સક્સેસ જાય. એટલે અહીંયા માધ્યમ એવું છે કે અંગ્રેજી માધ્યમ વાળા ગુજરાતી ખબર નથી પડતી, એટલે અહીંયા એમના માટે છે અંગ્રેજી માધ્યમનો એક ઓપ્શન આપવામાં આવે. એકચ્યુઅલી આ હિન્દી વાળાને પણ ઓપ્શન આપવો જોઈએ કે ભાઈ ગુજરાતી માધ્યમ વાળાનો ઓપ્શન એ ઇંગ્લિશ માધ્યમ વાળા ના લ્યો તો હિન્દી માધ્યમ જે આપણે રાષ્ટ્રીય ભાષા એનો મળવો જોઈએ, તો આ ભાષા કે પ્રોબ્લેમ વહેલા મોડા ક્યાંક ને ક્યાંક થતા હોય એટલે રજૂઆત થાય પછી એ ત્યાં આવતું હોય. બિલકુલ બિલકુલ. તારા પહેલા કોલ મિત્ર જોડાઈ ગયા છે. અજય ભાઈ સ્વાગત છે આપનું કરિયર ગુરુમાં. જણાવશો શું છે પ્રશ્ન આપનો?
હા જી સર, પ્રશ્ન એ છે કે આની અંદર જે સિલેબસ માં જનરલ સ્ટડી 1 ને જનરલ સ્ટડી 2 એ બે ટોપિક મુકેલા છે તો એમાં શેની તૈયારી કરવાની? અહીંયા જનરલ સ્ટડી 1 અને જનરલ સ્ટડી 2 એવું ને, જનરલ સ્ટડી 1 એક જ પેપર આપેલું છે, પ્રિલિમ પરીક્ષાનું આખું પેપર 300 માર્ક્સ નું જ છે, 300 માર્ક્સ ની અંદર એમને તમે ગણો તો કુલ 8 જેટલા અલગ અલગ ટોપિક આપેલા છે. એમાં આપણે વાત કરીએ તો પ્રિલિમ પરીક્ષાનો જે પહેલો 300 માર્ક આપ્યો એમાં ભારતનો ઇતિહાસ આપેલો છે, સાંસ્કૃતિક વારસો આપેલો છે, ભારતીય રાજ્ય વ્યવસ્થા, બંધારણ અને આંતરરાષ્ટ્રીય સંબંધો આપેલા છે, પછી ભારતનું અર્થતંત્ર આપેલું છે, એની સાથે ભૂગોળ જે છે એ વિશ્વ ભારત અને ગુજરાતની ભૂગોળનો સમાવેશ થાય એ પ્રકારનું છે. 6 નંબરનો ટોપિક એમાં વિજ્ઞાન અને ટેકનોલોજી આપ્યો છે. 7 નંબર સામાન્ય બૌદ્ધિક ક્ષમતા એટલે કે જેને આપણે મેથ રિઝનિંગ ગણી શકીએ એ આપેલું છે. અને સૌથી છેલ્લે પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંબંધો. એટલે આ એક જ પેપર 300 માર્કનું આપેલું છે. એ પેપર તમે પાસ કરો પછી એ તમારે એની જે રિઝલ્ટ આવે નવેમ્બરની આજુબાજુ, એ નવેમ્બર ડિસેમ્બરમાં રિઝલ્ટ આવે પછી તમે જે શારીરિક કસોટી પાસ કરે, કે ધારો કે આપણે પુરુષોની વાત કરીએ તો 5000 મીટર દોડાલી એ 25 મિનિટમાં, એટલે કે 5 કિલોમીટર પૂરી કરવાની, અને 1600 મીટર દોડાલી એ જે મહિલાઓ માટે થઈ અને 9 મિનિટ અને 30 સેકન્ડમાં પૂરી કરવાની, એ પાસ કરનાર વ્યક્તિને જ મુખ્ય પરીક્ષા જે હોય એની અંદર બેસવા દેશે. એટલે અહીંયા જે અભ્યાસક્રમ છે એ તમે જે વાત કરીને જીપીએસસીનું પેપર 1-2 છે બરાબર, જે ક્લાસ 1-2 નું હતું. અહીંયા ઓનલી પીઆઈ માટે તમે ક્લાસ 2 નું ગણો તો 300 માર્કનું એક જ પેપર છે, એક જ માર્કમાંથી તૈયારી, એક જ પેપરમાંથી તૈયારી કરવાની અને એના મેરિટના આધારે જ તમને લોકો દોડવા માટે બોલાવશે. બિલકુલ બિલકુલ. અહીંયા ખાસ કરીને વાત કરવામાં આવે તો ઉંમરની મર્યાદા શું રહેશે, ક્યાંથી ક્યાં સુધીના લોકો અહીંયા એપ્લાય કરી શકે? ઉંમર મર્યાદાની વાત કરીએ તો સામાન્ય રીતે પહેલા ઉંમર મર્યાદા કોઈ પણ જીપીએસસીની પરીક્ષા હોય 21-30 રહેતી, સરકારે વધારાના 5 વર્ષની છૂટછાટ આપી, એટલે 20 થી લઈ અને 35 વર્ષ સુધીની કોઈ પણ વ્યક્તિ અહીંયા ફોર્મ ભરી શકશે. એસસી, એસટી અને એસસીબીસી આ 3 કેટેગરીની મૂળ ગુજરાતની કોઈ વ્યક્તિ હોય તો એને ત્યાં 5 વર્ષની બીજી વધારાની છૂટછાટ, એટલે કે 40 વર્ષ સુધી ભરી શકાય. પણ એસસી, એસટી અને એસસીબીસી આ કેટેગરીમાં કોઈ મહિલા હોય તો એને 10 વર્ષની છૂટછાટ, એટલે કે 45 વર્ષ સુધી ત્યાં ફોર્મ ભરી શકશે. કોઈ એસસીબીસીની અંદર હોય અને એને ત્યાં ફોર્મ ભરવાનું હોય તો એને અહીંયા 2 પ્રકારના નંબર એને જે ઓજસમાં ફોર્મ ભરી એમાં ફિલઅપ કરવાનું થાય, કે કાસ્ટ સર્ટિફિકેટ એટલે એસસીબીસીનો નંબર લખવાનો થાય અને બીજું જે નોન ક્રિમિનલ સર્ટિ એટલે એનો નંબર લખવાનો થાય. બાકી જે એસસી એસટી કેટેગરીના કોઈ પણ વ્યક્તિ હોય તેને એસસી કેટેગરી અને એસટી કેટેગરીનો જે પ્રમાણપત્ર ક્રમાંક હોય એક જ નંબર ત્યાં લખવાનો થશે. બિલકુલ બિલકુલ. હાલ આપણી સાથે જોડાયા છે આસ્થાબેન. આસ્થાબેન સ્વાગત છે આપનું, શું છે પ્રશ્ન? હા, મારો પ્રશ્ન એમ છે કે જે આ પીઆઈ માટેની જે 12 થી બુક્સ આવે છે જે સુકાની ને એમાંથી, પણ એમાંથી જે વાંચીએ છીએ ને, પણ એમાંથી અમુક મોસ્ટ ઓફ ઓછા પ્રશ્નો પૂછાય છે, તો મહેનત તો કઈ બુક્સ માંથી કરવી એ જ ખબર નથી પડતી. અહીંયા તમે વાત કરી કે તમારું કોઈ પ્રાઇવેટ પબ્લિકેશન હોય બરાબર, એટલે પબ્લિકેશન વાળા એઝ એક વન બિઝનેસ લઈને બેઠા બેન. અહીંયા જે આટલો અભ્યાસક્રમ આપ્યો છે એના તમે પેજ ગણો તો 7500 પેજ થવા જાય, કે જેની અંદર સંપૂર્ણ નકશાવાળી ડિટેલ આપેલી હોય, ફોટાવાળી ડિટેલ આપેલી હોય. એ પબ્લિકેશન વાળા વ્યક્તિ, ધારો કે તમને વાત કરું તો તલાટીની જે ચોપડી છાપી હોય ને, એ તલાટીની ચોપડીની અંદર જેટલું મટીરિયલ આપેલું એ જ મટીરિયલ તમને પીઆઈની બુકની અંદર જોવા મળશે. ગણીને પાછળ કરંટ અફેર્સના 5 કે 10 પત્તા ફેરફાર કર્યા છે, એટલે તમારા ભવિષ્ય સાથે લોકો ચેડા કરે છે સીધી ભાષામાં કહીએ તો. અહીંયા ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ બરાબર, જે ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડના જે પુસ્તકો હોય એ તમે 5મા ધોરણથી લઈને 10મા ધોરણના એકદમ સસ્તો ભાવ, તમે 5મા ધોરણની બુક લેવા જાવ ઇતિહાસની, તમને 10 કે 15 રૂપિયા મળશે. 10મા ધોરણની ઇતિહાસની બુક લેવા જાવ 35 રૂપિયામાં તમને મળશે. તો આ સસ્તામાં સસ્તું તમને લાવવું ગમતું નથી, પણ તમે વિચારતા કોઈ પબ્લિકેશન વાળો આપણા માટે મહેનત કરે, તમે એક કોમન સેન્સ વિચારજો. કોઈ પબ્લિકેશન વાળાનો છોકરો ગવર્મેન્ટમાં જોબ નહીં કરતો હોય ને એ જ ગવર્મેન્ટની ચોપડીઓ લખતો છે બરાબર. એનો મતલબ કે તમારું જે ભવિષ્ય છે એક પ્રકારનું સીમિત થઈ જાય. તમે જેટલા પણ પ્રાઇવેટ પબ્લિકેશન છે એને ગેજન ચેક કર્યા હોય તો એના કેટલા છોકરા ગવર્મેન્ટ જોબ કરે છે, એ જોબ નથી કરતા, તો એને અભ્યાસક્રમ વિશે એ જોઈને એડજસ્ટ કરી દે. એને કોઈ અનુભવ નથી, કોઈ એક્સપિરિયન્સ નથી, એ ઓફિશિયલી કોઈ લેખક નથી, એ સંપાદક એટલે કોપી લેખક છે. એની અંદર તમારે નપાસ સિવાય કશું વધવાનું નથી. એટલે તમે જે જીસીઆરટીની બુક હોય એ ઓનલાઈન મૂકેલી છે, ના હોય તો તમે અમદાવાદની અંદર, વડોદરા, રાજકોટ, સુરત જે પણ સિટીમાં રહેતા હોય બધી જગ્યાએ એ જૂની બુકો મળતી હોય, એ નવી લાવવાની કઈ જરૂર નથી. જૂની બુક લાઈન વાંચો ને, અડધા ભાવે તમને મળશે અને એની અંદર તમે સૌથી વધારે મેરિટ લાવશો. એટલે જે સરકારની બુકો છે એ જયારે કોર્ટમાં કેસ થાય તો એ જ ઓથેન્ટિક રહેતી હોય, એમાં જે જવાબ લખ્યો હોય એ જવાબ ઓથેન્ટિક રહેતો હોય. એટલે પ્રાઇવેટ પબ્લિકેશન કરતા ગવર્મેન્ટની જે બુક હોય એના પર સૌથી વધારે તમારે ધ્યાન આપવું જોઈએ, એ જ તૈયાર કરવી જોઈએ, એટલે અભ્યાસક્રમ તમારો ત્યાં કવર થઈ જાય. બિલકુલ બિલકુલ. અને એટલા જ માટે મેં શરૂઆતમાં વાત કરી કે તમારે ક્યાં કોની પાસેથી કેવા પ્રકારનું માર્ગદર્શન લો છો, ક્યાંથી શીખો છો, એ ખૂબ જરૂરી છે. અને એટલા જ માટે કરિયર ગુરુ કાર્યક્રમમાં આપની સમક્ષ રહ્યા છે, વધુ ચર્ચા કરીશું આ સબ્જેક્ટને લઈને, પરંતુ એ પહેલા લઈશું વેગવાન સ્વાગત છે કરિયર ગુરુમાં. પીઆઈની એક્ઝામને લઈને આપણે માહિતી માર્ગદર્શન મેળવી રહ્યા છીએ, આપણી સાથે પ્રફુલભાઈ ગઢવી જોડાયા છે. પ્રફુલભાઈ જણાવો છો, ખાસ કરીને સૌપ્રથમ તો પગાર ધોરણ આમાં શું હોય છે, કારણ કે અલગ અલગ લોકો અલગ અલગ વિસ્તારમાંથી આવતા હોય છે, ક્યાંક ને ક્યાંક આ પણ કારણભૂત હોય છે એટ્રેક્શનને લઈને, શું હોય છે? પગાર ધોરણની વાત કરીએ તો ગુજરાતનો કોઈ પણ વિદ્યાર્થી હોય કે 10મું પાસ કરે, 12મું પાસ કરે,
કે ગ્રેજ્યુએશન કરે, સૌથી પહેલા પગાર જોઈને ફોર્મ ભરે. ફિક્સ પગાર છે જવા દે, ફૂલ પગાર છે તો પટાવડમ જતો રહે. અહીંયા પીઆઈની વાત કરીએ તો 44,900 થી સાતમા પગાર પંચ મુજબ 1,42,400 1.5 લાખ સુધી જવા થાય. એ વ્યક્તિ જ્યારે અહીંયા પરીક્ષા આપી, ટ્રેનિંગ મેળવી, બીજા 7-8 વર્ષ પછી આ પગાર ધોરણ પાછું ચેન્જ થઈ જશે, 1,00,000 રૂપિયા ઉપર સ્ટાર્ટિંગ પગાર એનું જતું રહેશે. એટલે અહીંયા પગાર ધોરણ સારું છે. ક્લાસ 2ની જે આ પોસ્ટ છે, એક માનમર્તબો એને મળે. જનરલી સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ પોલીસ વિભાગમાં જોબ લેતી હોય ને તો જોબ લેતા પહેલા એને માનસિકતા વટ પાડવાની હોય કે હું પોલીસ વિભાગમાં જોબ કરું, એક સરસ મજાની જોબ છે. ગવર્મેન્ટ જોબ હોય, 30 વર્ષની સિક્યુરિટી, 30 વર્ષ સુધી અને આખી જોબ રહેવાની, 60 વર્ષથી રિટાયર થઈ જાય, આખી જિંદગી એની સચવાઈ જાય. ગવર્મેન્ટ જોબ લેવા પાછળનું આ જ એક મુખ્ય કારણ કે ભાઈ એને ત્યાં એકવાર રોજગારી મળ્યા પછી કોઈ એને દૂર કરતું નથી. પ્રાઇવેટની અંદર તો એવું થાય કે તમે ઇન્ડિયાની ગમે એવી મોટી કંપનીના તમે એમડી સીએમડી હોય, સામાન્ય ભૂલ થઈ તો બહાર, પણ ગવર્મેન્ટની અંદર એવું હોય કે એકવાર જોબ લેવી કાઢી પણ બહાર કાઢવું એનાથી વધારે કાઢો, બરાબર. કેટલા પ્રકારની પ્રોસેસ ચાલતી, એટલે આ એક સિક્યુરિટી સમજી અને દરેક વ્યક્તિ અહીંયા જોબ લેતી હોય. અને પગાર ધોરણ પ્રાઇવેટ કરતાં ગવર્મેન્ટ જોબમાં સૌથી વધારે સારું રહેતું હોય, એટલે દરેક વ્યક્તિ અહીંયા જે આવી કોઈ પણ પ્રકારની ક્લાસ 1-2ની જોબ હોય અને ગુજરાત જાહેર સેવા આયોગની જાહેરાત હોય તેમાં તનતોડ મહેનત કરતા હોય. તકલીફ ગુજરાતમાં એટલી થાય, જાહેરાત પડ્યા પછી એની તૈયારી શરૂ કરતા હોય અને પછી નપાસ થાય તો અફસોસ કરે. અહીંયાનું પગાર ધોરણ છે એ 7મા પગાર પંચ મુજબ 50,000ની નજીક થવા જાય એવું છે. બિલકુલ બિલકુલ. એક અંકિતભાઈ આપણી સાથે જોડાયા છે. અંકિતભાઈ જણાવશો શું છે આપણો પ્રશ્ન? આપણે એસસી નું ફોર્મ ભર્યું છે તો એમાં જે કાસ્ટ સર્ટિફિકેટ છે ગુજરાતીમાં જ છે ખાલી, તો ચાલશે? એસસી ની અંદર ક્રિમિનલ નોન ક્રિમિનલ જેવું કઈ આવતું નથી, બરાબર. એટલે એમાં બે પ્રકારના સર્ટી મળતા હોય, ઇંગ્લિશમાં પણ મળતું હોય, ગુજરાતીમાં પણ મળતું હોય અને ઓલ ઇન્ડિયા લેવલે વેલિડ છે. એટલે તમારે ત્યાં બીજું કોઈ લખવાની જરૂર નથી. એસસી કે એસટીમાં કેટેગરીમાં આવવાની વ્યક્તિ કાસ્ટ સર્ટિફિકેટનો એક નંબર ખાલી અંદર લખી દે એટલે ઓકે થશે. અમે ગુજરાતીમાં હોય તોય ચિંતા નહીં, ઇંગ્લિશમાં હોય તો પણ ચિંતા નહીં. બિલકુલ બિલકુલ. બીજા કોલમ અત્યારે રોમિતભાઈ જોડાયા છે. રોમિતભાઈ જણાવશો શું છે પ્રશ્ન? હા સર, આપણે આમાં જે પીઆઈ ની એક્ઝામ છે તેમાં આપણે પેપર 100 માર્ક્સ 300 માર્ક્સ નું ઓબ્જેક્ટિવ હશે કે લેખિત હશે? અહીંયા પેપર છે એક જ, પેલા પ્રિલિમમાં હશે એ આખું પેપર જે છે એ ઓબ્જેક્ટિવ આપેલું છે 300-300 માર્કનું, પણ પછી જે બીજી પરીક્ષા હશે એમાં ઓબ્જેક્ટિવ નહીં હોય, એ વર્ણનાત્મક હશે. બિલકુલ. અહીંયા પ્રફુલભાઈ ખાસ કરીને શારીરિક કસોટીને લઈને ઘણા બધા પ્રશ્નો થતા હોય છે. ઘણા લોકો ખૂબ જ ટેલેન્ટેડ હોય છે, સરસ એક્ઝામ પણ આપે છે, થોડા ઘણા માટે ફિટનેસ લઈને પાછા પડતા હોય છે, તો તેને લઈને આપ માહિતી આપશો? અહીંયા ફિટનેસ માટેની આપણે વાત કરીએ તો જે પુરુષ ઉમેદવાર છે એને 5 કિલોમીટર દોડવાનું રહેશે, જે મહિલા ઉમેદવાર છે એમને 1.5 કિલોમીટર એટલે 1 માઇલ જે 1600 મીટર છે એ દોડવાનું રહેશે. એટલે અહીંયા સૌથી પહેલા વસ્તુ એ કે જ્યારે દોડવાનું થાય ત્યારે એને જે સમયગાળો આપ્યો કે ભાઈ 25 મિનિટ પુરુષો માટે અને 9 મિનિટ 30 સેકન્ડ સ્ત્રીઓ માટે, તો એને સૌથી પહેલા દોડવાની પ્રેક્ટિસ જ્યારે ડિસેમ્બર મહિનો આવે પહેલા, એટલે કે એને 9મા 10મા મહિનાથી ચાલુ કરી દેવી પડે. તમે 2 મહિના જેવી તમે પ્રેક્ટિસ કરો તો ત્યાં પરીક્ષામાં દોડી શકાય એવું થાય, કેમ કે હવે ત્યાં કોમ્પ્યુટર સિસ્ટમથી માઇક્રોચિપ સિસ્ટમથી જ્યારે લેતા હોય ત્યારે એકાદ માઇક્રોસેકન્ડની અંદર પીએસઆઈની અંદર અમારા ઘણા બધા વિદ્યાર્થી નીકળી ગયા હતા, કોન્સ્ટેબલમાં ઘણા બધા વિદ્યાર્થી માઇક્રોસેકન્ડમાં નીકળ્યા હતા, ત્યારે એને ખૂબ અફસોસ થયો હતો કે આપણે પેલામાં પાસ થયા અને આમાં નીકળી ગયા, બરાબર. એમાં 14 કરતા કે 10 કરતા ઓછા માર્ક એટલે ફેલ કહેવાય. એટલે આની પ્રેક્ટિસ રેગ્યુલર કરવી જરૂરી. ત્યાં 25 મિનિટ માંગીએ એટલે આપણે જે કોઈ વિદ્યાર્થી પરીક્ષા આપવાના હોય અને એને એમ થાય કે ભાઈ મારે પાસ જ થવું, તો પહેલેથી એને ટાર્ગેટ એવું રાખો કે 20 મિનિટમાં પૂરું થાય, કેમ કે ત્યાં જઈને પછી જ્યારે ટોળું હોય 8-10 જણ કે 25-50 જણ દોડાવે ત્યારે 2-4 મિનિટ એની અંદર બગડતી હોય, એટલે પહેલેથી કવર કરીને ચાલે. બાકી ઘણા લોકો એવું વિચારતા કે 26 મિનિટમાં પૂરું થાય, ત્યાં જઈને 23 મિનિટમાં પૂરું થશે. ભાઈ અહીંયા 6 મિનિટ પૂરું થાય તો ત્યાં કેવી રીતે 23 મિનિટ થવાનું? બિલકુલ. અહીંયા 25 પતતું હશે તો ત્યાં 2 મિનિટ વધી જશે, એટલે એડવાન્સમાં એની પ્રેક્ટિસ કરવી જોઈએ. બિલકુલ. ખાસ કરીને શું ટિપ્સ આપવા માંગશો ગુજરાતના તમામે તમામ વિદ્યાર્થીઓ જે લોકો તનતોડ મહેનત કરી હશે, ક્યાંક ને ક્યાંક થોડા બધા કન્ફ્યુઝન લઈને મૂંઝવણમાં હશે, શું કહેવા માંગશો તમે? જેને પણ કન્ફ્યુઝન હોય એ સૌથી પહેલા તો આનું મટીરિયલ એકદમ શોર્ટ એન્ડ સ્વીટ છે. જીપીએસસી નો પ્રિલિમ પરીક્ષાનો જે ક્લાસ 1-2 નો કોર્સ હતો એ જ છે. એટલે રેગ્યુલર 3-4 કલાક રેગ્યુલર, એક પણ રજા પાડ્યા વગર પરીક્ષા આવે ત્યાં સુધી, અને જે આની શારીરિક કસોટી એના માટે શરૂઆતમાં થોડું થોડું દોડવાનું રાખે, રેગ્યુલર 1 કિલોમીટર 2 કિલોમીટર 3 કિલોમીટર, 10 દિવસ સુધી 1 કિલોમીટર દોડે, બીજા 10 દિવસ પછી 2 કિલોમીટર કરે, એમ પરીક્ષા આવતા સુધી છેલ્લો મહિનો હોય એ 5 કિલોમીટર સવાર સાંજ 2 વખત 1-1 કલાક એ રનિંગ કરવાનું રાખે તો એ શારીરિક કસોટીમાં પણ પાસ થઈ જાય અને જે પ્રિલિમ પરીક્ષા છે એમાં પાસ થાય. કેમ કે મુખ્ય પરીક્ષામાં શું હશે કે મોટાભાગના લોકો નીકળી જાય, 10 ગણા હશે, એટલામાં 115 સીટ હશે ને, તેની અંદરથી તમે જીપીએસસીના નિયમ મુજબ ગણો તેના બહુ તો તમારે 20 ગણા પાસ કરે તો 2,000-2,500 ઉપર એની અંદર વિદ્યાર્થી હશે નહીં, એટલે ત્યાં કોમ્પિટિશન ખૂબ ઓછી થઈ જશે. એટલે અહીંયા આ બે વસ્તુ ધ્યાનમાં રાખવાની કે રેગ્યુલર જે પ્રિલિમ પરીક્ષાનો અભ્યાસક્રમ છે 3-4 કલાક વાંચે તો પહેલું જે ઓરિજિનલ જે છે એ પ્રિલિમ પરીક્ષા પહેલો દરવાજો ખોલવો જરૂરી, એ ખુલે તો જ આગળ બીજી બધી વાત. બાકી શારીરિક કસોટીની ગમે એટલી પ્રેક્ટિસ હોય તો પણ ત્યાં કામમાં નથી આવતું.
બિલકુલ બિલકુલ. અને દર્શક મિત્રો, આપને આશા રાખીએ કે જે કોઈ પણ અમે પ્રશ્ન કયા હશે, સમજાવ્યા હશે, માર્ગદર્શન આપ્યું હશે, તેની પ્રોપર માર્ગદર્શન આપણે મળ્યું હશે. કારણ કે દર અઠવાડિયે અમારો આ જ આશય છે. પ્રફુલભાઈ ખૂબ સરસ રીતે ડિટેલિંગમાં તમામે તમામ પ્રશ્નોની લોકોની આપણે મૂંઝવણ દૂર કરી અને પ્રશ્નોના જવાબ આપે, આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. તો દર્શક મિત્રો, આ સપ્તાહમાં બસ આજે આટલું જ. આવતા સપ્તાહે ફરી એકવાર નવા વિષય, નવી ચર્ચા અને નવા સબ્જેક્ટ સાથે પ્રફુલભાઈ ગઢવી સાથે હાજર રહીશું કરિયર ગુરુમાં. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. ભગવાન સ્વાગત છે કરિયર ગુરુમાં. પીઆઈની એક્ઝામને લઈને આપણે માહિતી માર્ગદર્શન મેળવી રહ્યા છીએ. આપણી સાથે પ્રફુલભાઈ ગઢવી જોડાયા છે. પ્રફુલભાઈ, જાણશો ખાસ કરીને સૌપ્રથમ તો પગાર ધોરણ આમાં શું હોય છે, કારણ કે અલગ અલગ લોકો અલગ અલગ વિસ્તારમાંથી આવતા હોય છે, ક્યાંક ને ક્યાંક આ પણ કારણભૂત હોય છે એટ્રેક્શનને લઈને, શું હોય છે? પગાર ધોરણની વાત કરીએ તો ગુજરાતનો કોઈ પણ વિદ્યાર્થી હોય કે દસમું પાસ કરે, બારમું પાસ કરે કે ગ્રેજ્યુએશન કરે, સૌથી પહેલા પગાર ધોરણ ફોર્મ ભરે. ફિક્સ પગાર છે, જવા દે. ફૂલ પગાર છે તો પટાવડામ જતો રહે. અહીંયા પીઆઈની વાત કરીએ તો 44,900 થી સાતમા પગાર પંચ મુજબ 1,42,400 એટલે 1.5 લાખ સુધી જવા થાય. એ વ્યક્તિ જ્યારે અહીંયા પરીક્ષા આપી, ટ્રેનિંગ મેળવી, બીજા 7-8 વર્ષ પછી આ પગાર ધોરણ પાછું ચેન્જ થઈ જશે. 1,00,000 રૂપિયા ઉપર સ્ટાર્ટિંગ પગાર એનું જતું રહેશે. એટલે અહીંયા પગાર ધોરણ સારું છે. ક્લાસ 2ની જે આ પોસ્ટ છે, એક માન મરતબો એને મળે. જનરલી સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ પોલીસ વિભાગમાં જોબ લેતી હોય ને તો જોબ લેતા પહેલા એને માનસિકતા વટ પાડવાની હોય કે હું પોલીસ વિભાગમાં જોબ કરું. એક સરસ મજાની જોબ છે. ગવર્મેન્ટ જોબ હોય, 30 વર્ષની સિક્યુરિટી, 30 વર્ષ સુધી અને આખી જોબ રહેવાની, 60 વર્ષથી રિટાયર થઈ જાય, આખી જિંદગી એની સચવાઈ જાય. ગવર્મેન્ટ જોબ લેવા પાછળનું આ જ એક મુખ્ય કારણ કે ભાઈ એને ત્યાં એકવાર રોજગારી મળ્યા પછી કોઈ એને દૂર કરતું નથી. પ્રાઇવેટની અંદર તો એવું થાય કે તમે ઇન્ડિયાની ગમે એવી મોટી કંપનીના તમે એમડી સીએમડી હોય, સામાન્ય ભૂલ થઈ તો બહાર. પણ ગવર્મેન્ટની અંદર એવું હોય કે એકવાર જોબ લેવી કાઢી પણ બહાર કાઢવું એનાથી વધારે કાઢો. બરાબર, કેટલા પ્રકારની પ્રોસેસ ચાલતી. એટલે આ એક સિક્યુરિટી સમજી અને દરેક વ્યક્તિ અહીંયા જોબ લેતી હોય. અને પગાર ધોરણ પ્રાઇવેટ કરતાં ગવર્મેન્ટ જોબમાં સૌથી વધારે સારું રહેતું હોય. એટલે દરેક વ્યક્તિ અહીંયા જે આવી કોઈ પણ પ્રકારની ક્લાસ 1-2ની જોબ હોય અને ગુજરાત જાહેર સેવા આયોગની જાહેરાત હોય તેમાં તંતોડ મહેનત કરતા હોય. તકલીફ ગુજરાતમાં એટલી થાય કે જાહેરાત પડ્યા પછી એની તૈયારી શરૂ કરતા હોય અને પછી નપાસ થાય તો અફસોસ કરે. અહીંયાનું પગાર ધોરણ છે એ 7મા પગારપંચ મુજબ 50,000ની નજીક થવા જાય એવું છે. બિલકુલ બિલકુલ. એક અંકિતભાઈ આપણી સાથે જોડાયા છે. અંકિતભાઈ, જણાવશો શું છે આપણો પ્રશ્ન? આપણે એસટી નું ફોર્મ ભર્યું છે તો એમાં જે કાસ્ટ સર્ટિફિકેટ છે ગુજરાતીમાં જ છે ખાલી, તો ચાલશે? એસટી ની અંદર ક્રિમિનલ નોન ક્રિમિનલ જેવું કઈ આવતું નથી. બરાબર, એટલે એમાં બે પ્રકારના સર્ટી મળતા હોય, ઇંગ્લિશમાં પણ મળતું હોય, ગુજરાતીમાં પણ મળતું હોય અને ઓલ ઇન્ડિયા લેવલે વેલિડ છે. એટલે તમારે ત્યાં બીજું કોઈ લખવાની જરૂર નથી. એસટી કે એસટીમાં કેટેગરીમાં આવેલી વ્યક્તિ કાસ્ટ સર્ટિફિકેટનો એક નંબર ખાલી અંદર લખી દે એટલે ઓકે થશે. અમે ગુજરાતીમાં હોય તોય ચિંતા નહીં, ઇંગ્લિશમાં હોય તો પણ ચિંતા નહીં. બિલકુલ બિલકુલ. બીજા એક કોલર મિત્ર રોમિતભાઈ જોડાયા છે. રોમિતભાઈ, જણાવશો શું છે પ્રશ્ન? હા સર, આપણે આમાં જે પીએની એક્ઝામ છે તેમાં આપણે પેપર 100 માર્ક્સ 300 માર્ક્સ નું ઓબ્જેક્ટિવ હશે કે લેખિત હશે? અહીંયા પેપર છે એક જ પેલા પ્રિલિમમાં હશે, એ આખું પેપર જે છે એ ઓબ્જેક્ટિવ આપેલું છે 300-300 માર્ક નું. પણ પછી જે બીજી પરીક્ષા હશે એમાં ઓબ્જેક્ટિવ નહીં હોય, એ વર્ણનાત્મક હશે. બિલકુલ. અહીંયા પ્રફુલભાઈ ખાસ કરીને શારીરિક કસોટીને લઈને ઘણા બધા પ્રશ્નો થતા હોય છે. ઘણા લોકો ખૂબ જ ટેલેન્ટેડ હોય છે, સરસ એક્ઝામ પણ આપે છે, થોડા ઘણા માટે ફિટનેસ લઈને પાછા પડતા હોય છે, તો તેને લઈને આપ માહિતી આપશો. અહીંયા ફિટનેસ માટેની આપણે વાત કરીએ તો જે પુરુષ ઉમેદવાર છે એને 5 કિલોમીટર દોડવાનું રહેશે, જે મહિલા ઉમેદવાર છે એમને 1.5 કિલોમીટર એટલે 1 માઇલ જે 1600 મીટર છે એ દોડવાનું રહેશે. એટલે અહીંયા સૌથી પહેલા વસ્તુ એ કે જ્યારે દોડવાનું થાય ત્યારે એને જે સમયગાળો આપ્યો કે ભાઈ 25 મિનિટ પુરુષો માટે અને 9 મિનિટ 30 સેકન્ડ સ્ત્રીઓ માટે, તો એને સૌથી પહેલા દોડવાની પ્રેક્ટિસ જ્યારે ડિસેમ્બર મહિનો આવે પહેલા એટલે કે એને 9મા 10મા મહિનાથી ચાલુ કરી દેવી પડે. તમે 2 મહિના જેવી તમે પ્રેક્ટિસ કરો તો ત્યાં પરીક્ષામાં દોડી શકાય એવું થાય. કેમ કે હવે ત્યાં કોમ્પ્યુટર સિસ્ટમથી, માઇક્રોચિપ સિસ્ટમથી જ્યારે લેતા હોય ત્યારે એકાદ માઇક્રોસેકન્ડની અંદર પીએસઆઈની અંદર અમારા ઘણા બધા વિદ્યાર્થી નીકળી ગયા હતા. કોન્સ્ટેબલમાં ઘણા બધા વિદ્યાર્થી માઇક્રોસેકન્ડમાં નીકળ્યા હતા ત્યારે એને ખૂબ અફસોસ થયો હતો કે આપણે પહેલામાં પાસ થયા નામાં નીકળી ગયા. બરાબર, એમાં 14 કરતા કે 10 કરતા ઓછા માર્ક આવે એટલે ફેલ કહેવાય. એટલે એની પ્રેક્ટિસ રેગ્યુલર કરવી જરૂરી. ત્યાં 25 મિનિટ માંગીએ એટલે આપણે જે કોઈ વિદ્યાર્થી પરીક્ષા આપવાના હોય અને એને એમ થાય કે ભાઈ મારે પાસ જ થવું, તો પહેલે તેને ટાર્ગેટ એવું રાખો કે 20 મિનિટમાં પૂરું થાય. કેમ કે ત્યાં જઈને પછી જ્યારે ટોળું હોય ને 8-10 જણ કે 25-50 જણને દોડાવે ત્યારે 2-4 મિનિટ એની અંદર બગડતી હોય એટલે પહેલેથી કવર કરીને ચાલે. બાકી ઘણા લોકો એવું વિચારતા કે 26 મિનિટમાં પૂરું થાય, ત્યાં જઈને 23 મિનિટમાં પૂરું થશે. ભાઈ અહીંયા 6 મિનિટ પૂરું થાય તો ત્યાં કેવી રીતે 23 થવાનું? બિલકુલ. અહીંયા 25 પતતું હશે તો ત્યાં 2 મિનિટ વધી જશે એટલે એડવાન્સમાં એની પ્રેક્ટિસ
કરવી જોઈએ. બિલકુલ, ખાસ કરીને શું ટિપ્સ આપવા માંગશો ગુજરાતના એ તમામે તમામ વિદ્યાર્થીઓ જે લોકો તનતોડ મહેનત કરી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક થોડા બહોત કન્ફ્યુઝનને લઈને મૂંઝવણમાં છે, શું કહેવા માંગશો તમે? જેને પણ કન્ફ્યુઝન હોય, એ સૌથી પહેલા તો આનું મટીરિયલ એકદમ શોર્ટ એન્ડ સ્વીટ છે. જીપીએસસી નો પ્રિલિમ પરીક્ષાનો જે ક્લાસ 1 2 નો કોર્સ હતો એ જ છે. એટલે રેગ્યુલર 3-4 કલાક રેગ્યુલર, એક પણ રજા પાડ્યા વગર પરીક્ષા આવે ત્યાં સુધી. અને જે આની શારીરિક કસોટી, એના માટે શરૂઆતમાં થોડું થોડું દોડવાનું રાખે, રેગ્યુલર 1 કિલોમીટર 2 કિલોમીટર 3 કિલોમીટર, 10 દિવસ સુધી 1 કિલોમીટર દોડે, બીજા 10 દિવસ પછી 2 કિલોમીટર કરે, એમ પરીક્ષા આવતા સુધી છેલ્લો મહિનો હોય એ 5 કિલોમીટર સવાર સાત 2 વખત 1-1 કલાક એ રનિંગ કરવાનું રાખે, તો એ શારીરિક કસોટીમાં પણ પાસ થઈ જાય અને જે પ્રિલિમ પરીક્ષા છે એમાં પાસ થાય. કેમ કે મુખ્ય પરીક્ષામાં શું હશે કે મોટાભાગના લોકો નીકળી જાય, મોડ 10 ગણા હશે, એટલામાં 115 સીટ હશે ને, તેની અંદરથી તમે જીપીએસસીના નિયમ મુજબ ગણો તેના બહુ બહુ, તો તમારે 20 ગણા પાસ કરે તો 2000-2500 થી ઉપર એની અંદર વિદ્યાર્થી હશે નહીં, એટલે ત્યાં કોમ્પિટિશન ખૂબ ઓછી થઈ જશે. એટલે અહીંયા આ બે વસ્તુ ધ્યાનમાં રાખવાની કે રેગ્યુલર જે પ્રિલિમ પરીક્ષાનો અભ્યાસક્રમ છે 3-4 કલાક વાંચે, તો પહેલું જે ઓરિજિનલ જે છે એ પ્રિલિમ પરીક્ષા પહેલો દરવાજો ખોલવો જરૂરી, એ ખુલે તો જ આગળ બીજી બધી વાત. બાકી શારીરિક કસોટીની ગમે એટલી પ્રેક્ટિસ હોય તો પણ ત્યાં કામમાં નથી આવતું. બિલકુલ બિલકુલ. અને દર્શક મિત્રો, આપને આશા રાખીએ કે જે કોઈ પણ અમે પ્રશ્ન કયા હશે, સમજાવ્યા હશે, માર્ગદર્શન આપ્યું હશે, તેની પ્રોપર માર્ગદર્શન આપણે મળ્યું હશે, કારણ કે દર અઠવાડિયે અમારો આ જ આશય છે. પ્રફુલભાઈ ખૂબ સરસ રીતે ડિટેલિંગમાં તમામે તમામ પ્રશ્નો લોકોની આપણે મૂંઝવણ દૂર કરી અને પ્રશ્નોના જવાબ આપે, આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. તો દર્શક મિત્રો, આ સપ્તાહમાં બસ આજે આટલું છે. આવતા સપ્તાહે ફરી એકવાર નવા વિષય, નવી ચર્ચા અને નવા સબ્જેક્ટ સાથે પ્રફુલભાઈ ગઢવી સાથે હાજર રહીશું કરિયર ગુરુમાં. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. We'll be right back.